જય શ્રી કૃષ્ણ. આજે સાંભળીશું ગીતા મહાત્મ્ય. જે મનુષ્ય ગીતા શાસ્ત્ર વાંચે છે અને તેને નમન કરે છે તેના પૂર્વજન્મના પાપ નાશ પામે છે. દરરોજ સ્નાન કરવાથી શરીરના મેલનો નાશ થાય છે, પણ એક જ વખત ગીતારૂપી જળમાં સ્નાન કરવાથી સંસારના સર્વે મેલનો નાશ થાય છે. શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રાદુર્ભાવ થયેલા ગીતારૂપી ગંગોદકનું પાન કરવાથી મનુષ્ય પુનર્જન્મમાંથી મુક્તિ મેળવે છે. બધા ઉપનિષદો ગાયો છે અને શ્રી કૃષ્ણ તેમને દોહનાર છે. અર્જુન વાછરડો છે. જ્ઞાનરૂપી સારી વૃદ્ધિવાળા મનુષ્ય અમૃત રસ પીનાર છે. ગીતારૂપી અમૃત ઉત્તમ દૂધ છે. ગીતા જ એક શાસ્ત્ર, દેવકી પુત્ર શ્રી કૃષ્ણ જ એક દેવ, શ્રી કૃષ્ણનું નામ જ એક મંત્ર અને શ્રી કૃષ્ણની સેવા જ એક કર્તવ્ય છે. આ બાબતે પૃથ્વીએ શ્રી વિષ્ણુ ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, પોતાના નસીબનું ફળ ભોગવનાર મનુષ્યને આપની અનન્ય ભક્તિ કેવી રીતે થાય છે? વિષ્ણુ ભગવાને કહ્યું, હે પૃથ્વી, જે મનુષ્ય નસીબ કર્મોના ફળ ભોગવતા ભોગવતા હંમેશા ગીતાના અભ્યાસમાં તત્પર રહે છે અથવા તેનું ધ્યાન કરે છે, તેના બધા જ પાપનો નાશ થાય છે, પછી તે મુક્ત બને છે. જ્યાં આગળ ગીતાનું પુસ્તક વંચાય છે અથવા જ્યાં ગીતાનું પૂજન થાય છે ત્યાં બધા જ ગંગાદી તીર્થો, દેવ ઋષિ, યોગી સર્પ, ગોપ ગોપિકા, નારદ ઉદ્ધવ વગેરે પાર્ષદો રહે છે અને હું પણ સહાયક. હું ગીતાના આધારે રહું છું. ગીતા મારું ઘર છે. તેના આધારે હું ત્રણેય લોકનું પાલન કરું છું. ગીતા મારી શ્રેષ્ઠ વિદ્યા છે, જે બ્રહ્મરૂપા, અર્ધમાત્રા, અક્ષરા, નિત્યા અને પ્રતિપાદનના અયોગ્ય પદવાળી અર્થાંત કેવળ અનુભવ ગમ્યા વેત્રયી સર્વશ્રેષ્ઠ આનંદ સ્વરૂપ તથા તત્વજ્ઞાન સ્વરૂપ છે. જે મનુષ્ય એક ચિત્તે ગીતાના 18 અધ્યાયનું રોજ વાંચન કરે છે તે જ્ઞાન સિદ્ધિ મેળવે છે અને છેવટે પરમપદ મેળવે છે. જે 9 અધ્યાયનો પાઠ કરે છે તેને ગૌદાનનું પુણ્ય મળે છે. જે 6 અધ્યાયનો પાઠ કરે છે તેને ગંગા સ્નાનનું ફળ મળે છે. જે 3 અધ્યાયનું વાંચન કરે છે તેને સોમયાગનું ફળ મળે છે. 1 અધ્યાયનો પાઠ કરવાથી કૈલાસમાં રુદ્રગણ બનીને ચિરકાળ રહે છે. જે દરરોજ 10 શ્લોક, 7 શ્લોક, 5 શ્લોક, 4 શ્લોક, 3 શ્લોક, 2 શ્લોક, 1 શ્લોક અથવા અડધા શ્લોકનો પાઠ કરે છે અથવા ગીતાનો પાઠ કરતા કરતા શરીર ત્યાગ કરે છે તે 10,000 વર્ષ સુધી ઇન્દ્રલોકમાં વાસ કર્યા પછી ફરીથી મનુષ્ય યોનિમાં જન્મ લઈને ગીતાનો અભ્યાસ કરે છે અને ગીતા ગીતા કહેતા કહેતા પરમ ગતિ મેળવે છે. જે ગીતાના અર્થને સાંભળે છે અથવા ધ્યાન રાખે છે તે જીવ પાપ મુક્ત થઈ અને દેહાંત પછી વૈકુંઠમાં પરમપદ મેળવે છે. જનક વગેરે ઘણા રાજાઓ ગીતાના આધારે પાપ રહિત થયા અને ગીતા ગીતા કહેતા કહેતા પરમપદ થયા. જે મનુષ્ય ગીતાનો પાઠ કરીને મહાત્માનો પાઠ નથી કરતો તેનો ગીતા પાઠ વ્યર્થ જાય છે. તે કેવળ પરિશ્રમ માત્રનો ભાગીદાર બને છે. જે આ મહાત્માની સાથે ગીતાનો પાઠ કરે છે તે ગીતા પાઠના ફળનો ભાગીદાર બની દુર્લભ ગતિ મેળવે છે. સ્તુતિજીએ કહ્યું, હે ઋષિઓ, મેં આ ગીતાનું સનાતન મહાત્મ્ય કહ્યું છે. જે આ મહાત્મને ગીતાને અંતે વાંચશે તે સંપૂર્ણ ગીતાના પાઠનું ફળ મેળવવા ભાગ્યશાળી બનશે. જય શ્રી કૃષ્ણ.